નમસ્કાર દોસ્તો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. જે પણ મારા નવા દર્શક મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ લાલ બટન પર ક્લિક કરો અને બાજુના બેલ આઇકોને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. આજે આપણે ચર્ચા કરવાની છે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા કયા કયા પુરસ્કાર આપવામાં આવે છે અને દિલ્હી સાહિત્ય દ્વારા કયા કયા લોકોને પુરસ્કાર અત્યાર સુધીમાં મળી ગયા છે અને તેની શરૂઆત ક્યારથી થઈ હતી તેની વિશે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. વિડીયો તો આ વિડીયોને લાસ્ટ તક જોતા રહેજો મિત્રો, કેમ કે આ વિડીયોમાં હરેક તણાના ટોપિક વિશે ચર્ચા કરવાનો છે. તો વધારે ટાઈમ ન લેતા ડાયરેક્ટ વિડીયોને હું સ્ટાર્ટ કરું છું. સો લેટ્સ સ્ટાર્ટ ટુ વર્ક. તો દિલ્હી સાહિત્ય અકાદમી ની શરૂઆત 1955 આપવાની શરૂઆત થઈ હતી મિત્રો. દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર 1955 આપવાની શરૂઆત થઈ હતી અને સૌપ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર મહાદેવભાઈ દેસાઈ સાહિત્યકાર હતા અને તેની કૃતિ હતી મહાદેવભાઈની ડાયરી અને તેનું સ્વરૂપ હતું ડાયરી. મિત્રો 1955 સૌપ્રથમવાર મહાદેવભાઈ દેસાઈને આ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો હતો. મિત્રો આ દિલ્હી મહાદેવભાઈ દેસાઈની ડાયરી તમે જરૂર એકવાર વાંચજો જેથી તમને આ તમારી લાઈફ ચેન્જ કરી નાખશે એવી ડાયરીમાં જે મહાદેવભાઈ દેસાઈએ તેનું વર્ણન કરેલું છે એક બૂઢી માં અને એના છોકરા વિશે, જે તેનો છોકરો શહેરમાં આવી ગયો હતો અને એની માં ગામડામાં રહેતી હતી અને રોજ સવારે ટપાલ પેટી ત્યાં જઈ મતલબ પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં પૂછતી એની માં કે મારા પુત્રનું કોઈ પત્રબત્ર આવ્યો કે ન. એવી રીતે 20 વર્ષ સુધી નોનસ્ટોપ હરેક દિવસે પોસ્ટ ઓફિસ જતી અને પોતાના છોકરા વિશે પૂછતી, પણ કોઈ પણ જવાબ ન આપતો. તમારું દિલ દહેલા દે એવું સ્ટોરી છે. એકવાર વાંચજો કરો તમારી લાઈફ ચેન્જ કરી નાખશે કે મા બાપ એ છોકરા માટે કેટલી હદ તક એક માની મમતા એક છોકરા પ્રત્યે કેટલી હદ તક સારી એવી પોઝિટિવિટી સાથે 20 વર્ષ સુધી એની મમ્મીએ એની રાહ જોઈ, એક સંઘર્ષ જે જોઈને એ આ મહાદેવભાઈ દેસાઈની ડાયરીમાં જોવા મળે છે મિત્રો. હવે ત્યારબાદ આવે છે મિત્રો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર 2014 અશ્વિન મહેતાને મળ્યો હતો અને કૃતિનું નામ હતું છબી ભીતરની અને તેનું સ્વરૂપ હતું નિબંધ. મિત્રો ધ્યાન રાખજો કે સાહિત્યકાર હતા અશ્વિન મહેતા અને તેની કૃતિ હતી છબીની ભીતર. જો ક્વેશ્ચન પૂછવામાં એમ આવે એક્ઝામમાં કે છબીની ભીતર કૃતિ કયા સાહિત્યકારની છે તો અશ્વિન મહેતા. મિત્રો આવી રીતના ડિફિકલ્ટ ક્વેશ્ચન સિમ્પલ જ હોય છે પણ ફેરી ફેરીને પૂછવાથી આપણા માઇન્ડ ક્રેક કરી નાખે છે. જીપીએસસીના જે પેપર સેટરો છે એ થોડું સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે, વધારે મહેનત કરવાની જરૂર નથી. દિવસના 5 કલાક બેસો અને હાર્ડવર્ક કરવાની જરૂર નથી મિત્રો, કેમ કે બધા જીપીએસસી ક્લાસ 1, 2, 3 અને ઘણી બધી એક્ઝામની તૈયારી કરતા હોય છે અને 10-10, 15-15 મતલબ 12-12 કલાક વાંચતા હોય છે પણ એનું રિઝલ્ટ એન્ડ ઓફ ધ ડે આવતું નથી. તો મિત્રો સ્માર્ટ વર્ક કરવાનું છે, જેટલું વાંચવાનું છે એટલું જ વાંચો. અધર એક્ટિવિટી તમે કોઈ પણ બુક્સ તમે વાંચતા હશો તો 100 પેજની બુક્સ હોય એમાંથી 30 પેજ કામના હોય છે, બાકી 70 પેજમાં તો ખાલી ઉપરથી તેનું જાણવાનું હોય છે મિત્રો. તો સ્માર્ટવર્ક કરજો મિત્રો જો આવી એક્ઝામ ક્લિયર કરવી હોય તો, કેમ કે વધારે સ્માર્ટવર્ક કરવાવાળા જ એક્ઝામ ક્લિયર કરે છે, બાકી લોકો ખાલી મહેનત કરે છે અને બીજું એન્ડ ઓફ ધ ડે એનું રિઝલ્ટ કંઈ આવતું નથી મિત્રો. તો મારી ચેનલ સાથે તમે જોડાણા છો તો હરેક ઇન્ફોર્મેશન હું તમને આપી, તમને મોટિવેશન પણ વિડીયો પણ હું આની અંદર નાખી જેથી તમને જો તમારી લાઈફમાં આગળ વધવામાં તમને પ્રેરણા આપે. મિત્રો ત્યારબાદ આવે છે મિત્રો 2015 છેલ્લો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર રસિક શાહને મળેલો છે અને તેની કૃતિ હતી અંતે આરંભ અને તેનું સ્વરૂપ હતું નિબંધ. મિત્રો તો મિત્રો મારે વિડીયો શોર્ટ બનાવવાનો મારો હેતુ એક જ છે કે જેથી કોઈ પણ સ્ટુડન્ટ જો 5 મિનિટ માટે પણ ફ્રી થાય તો મારો વિડીયો જોઈને તેને ઇન્ફોર્મેશન મળી જાય કે 1-1 માર્ક તો એને કમ્પલસરી મળી જાય કે દિલ્હી સાહિત્ય અકાદમીની શરૂઆત ક્યારથી થઈ તો 1955. જો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવે કે દિલ્હી સાહિત્ય અકાદમીની પુરસ્કાર શરૂઆત કયા વર્ષથી શરૂ કરવામાં આવી તો 1955. કેમ કે મિત્રો ઘણીવાર યુટ્યુબમાં આપણે ઘણા બધા વિડીયો જોતા હોઈએ છીએ, તે લોંગ વિડીયો બનાવતા હોય છે 15-20 મિનિટના, એનો કોઈ અર્થ નથી રહેતો મિત્રો. તમે થોડોક 5 મિનિટનો વિડીયો એટલે જ બનાવું છું કે તમને ઓછા ટાઈમમાં તમે તમારો માર્ક્સ કવર કરી શકો. મિત્રો મારો બીજો કોઈ મકસદ નથી, કેમ કે તમે જો કહેતા હો તો હું 15-20 મિનિટનો પણ વિડીયો બનાવીશ, જેવી તમારી ડિમાન્ડ હશે એ પ્રમાણે હું વિડીયોઝ બનાવી. અગર તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો, કેમ કે તમે સબસ્ક્રાઈબ કરશો અને મારા ચેનલના સભ્ય બનશો અને મારા મિત્રો બની જશો અને તમારો હરેક ક્વેશ્ચનનો આન્સર મારી ચેનલ પરથી તમને મળી જશે. અને તમને જો કોઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખો અત્યારે અને તમારા હરેક ક્વેશ્ચનનો આન્સર હું 24 કલાકની અંદર તમને તમારા
રિપ્લાય જરૂર કરવાનો છું મિત્રો. અને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુના બેલ આઇકનને દબાવજો, જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહેશે મિત્રો. અને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરો મિત્રો, તો વધારે વધારે લાઇક કરશો અને વધારે વધારે લોકોને મારી ચેનલ સાથે હું જોડવા માગુ છું, અને જેથી હરેક ઇન્ફોર્મેશન સાથે તને અપડેટ રાખવા માગુ છું મિત્રો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ ધ વિડીયો એન્ડ સત્યમેવ જયતે. કેમ કે મિત્રો મારી ચેનલ પર હરેક ઇન્ફોર્મેશન 100% કન્ફર્મ હોય છે, એની પછી જ હું તમને ઇન્ફોર્મેશન આપું છું. એન્ડ થેન્ક યુ સો મચ.